छोटाउदेपुर नवयुवानो भेगा थया छे। आजे घणा बधा विस्तारों विश्व आदिवासी दिवस उजवणी नो कार्यक्रमो थया छे। आ खूब एक सारी पहल छे, कारण के दुनियाना तमाम देशना लोको विश्व आदिवासी दिवस नी उजवणी करी रह्या छे। तो खास करीने आपणा गुजरात में 1 करोड़ थी वधु आपणी वस्ती छे, तो आपणो तो पहली फरज छे ने पहलो अधिकार छे के विश्व आदिवासी दिवस ने खूब ज उत्साहपूर्वक आपणे उजवो जोईए। विश्व आदिवासी दिवस जे छे ए संयुक्त राष्ट्र संघे दुनियाना तमाम देशना प्रतिनिधिओनी हाजरीमां दुनियाना तमाम देशोमां जे इंडिजिनियस पीपल छे, जे आदिजातिना लोको छे, एमनी बोली भाषा रीति रिवाज एमनी संस्कृतिनुं सम्मान थाय एना माटे आ दिवसनी छे जाहेरात करी छे। आपणे गुजरातना पण तमाम अलग अलग विस्तारोनी अंदर आदिवासी दिवसना उजवणी माटे आपणे बधा लोको भव्यथी भव्य उजवणी थाय एना माटे आपणे एकठा थया छे। अने विश्व आदिवासी दिवस तो एवी वस्तु छे के फक्त आदिवासी कम्युनिटीना लोको माटे ज नहीं पण समग्र भारतीय लोको माटे गर्वनी वात छे। अने भारतना तमाम नागरिकोए विश्व आदिवासी दिवसनी खूब ज भव्य उजवणी करवी जोईए, कारण के आ देशमां जेमणे जळ जंगल अने जमीननुं जेमणे रक्षण कर्युं छे એ આ દેશના આદિજાતિ સમુદાયના લોકો છે। તો એમના સન્માન માટે, પર્યાવરણના રક્ષણ માટે અને ભારત દેશની જે જૂની આપણી જે સંસ્કૃતિ છે, આપણો જે વારસો છે, એમના સન્માન માટે આપણે વિશ્વ આદિવાસી દિવસની ખૂબ જ મોટા પાયે ઉજવણી કરવી જોઈએ। પણ આપણે અત્યારે ઉજવણીમાં બધા ભેગા થયા છે, આપણે નારા લગાવીએ છીએ અને આપણે ડાન્સ કરીએ છીએ, આપણે આપણી બોલી રીતિ રિવાજ ભાષા એનું સન્માન થાય એના માટેના પણ કાર્યક્રમો કરીએ છીએ। પણ સાથે સાથે મારે એક નાનકડી વાત એ કહેવી છે કે જે ટ્રાઇબલ કમ્યુનિટી છે, આદિવાસી સમુદાયના લોકો છે, એમના બંધારણીય અધિકારો છે હજુ સુધી એમને મળ્યા નથી। બરોબર છે, બરોબર। ભારતનું બંધારણ જે લાગુ થયું, ભારતનું બંધારણ જે લાગુ થયું, એ બંધારણને લાગુ થયાના ઘણા બધા વર્ષો થયા છે। ભારતના બંધારણ સભાની અંદર બાબા સાહેબ આંબેડકર અને જયપાલસિંહ મુંડાએ જે સંઘર્ષ કર્યો છે એમની બદોલત ભારતના બંધારણમાં અનુસૂચિ 5 લાગુ થઈ, અનુસૂચિ 6 છે એ બનાવવામાં આવી છે। પણ જે કાયદાઓ જે છે ફક્ત કાગળ ઉપર છે, એનો જે સાચો જે અમલ થવો જોઈએ એ આજ દિન સુધી એમનો અમલ થયો નથી। જે પૈસાનો કાયદો છે 1996 માં એને બનાવવામાં આવ્યો છે, પૈસાનો કાયદો છે અનુસૂચિ 5 અને અનુસૂચિ 6 ની સ્પષ્ટતા કરવા માટે બનાવવામાં આવ્યો છે। એમાં આપણી રૂઢિગત ગ્રામ સભાઓ છે એમને જે મહત્વ આપવામાં આવ્યું છે, રૂઢિગત ગ્રામ સભાઓને જે અધિકારો આપવામાં આવ્યા છે, પણ એ અધિકારો છે એ આપણે હજુ સુધી જાણતા નથી। જે પૈસાનો જે કાયદો છે ભારતના બંધારણમાં અનુચ્છેદ 244 ક્લોઝ 1 ની અંદર જે વ્યવસ્થાઓ છે, જે અનુસૂચિ 5 અને અનુસૂચિ 6 ની જે વ્યવસ્થાઓ છે એમાં આપણી જે રૂઢિગત ગ્રામ સભાઓ છે કે જે શેડ્યુલ વિસ્તારમાં લાગુ પડે છે એમના પાસે રાજ્યની વિધાનસભાઓ કરતાં વધુ પાવર્સ છે, સુપ્રીમ કોર્ટ કરતાં વધુ પાવર્સ આપણી રૂઢિગત ગ્રામ સભાઓ પાસે છે।
પણ ડોક્ટર સાહેબ આપણે અધિકારો જાણતા નથી, એટલે આપણે અધિકારો જાણતા નથી, એટલા માટે આપણે આપણા અધિકારો છે એ અધિકારો ભોગવી શકતા નથી. નાનકડો તમને દાખલો આપું તો છોટા ઉદેપુરની અંદર આપણી 10 લાખ થી પણ વધુ આપણી વસ્તી છે છોટા ઉદેપુર જિલ્લામાં, અને લગભગ બધા જ રાઠવા કમ્યુનિટીના લોકો છે, રાઠવા પેટા જાતિના લોકો છે. તો ભારતનું જ્યારે બંધારણ બન્યું એમાં અનુચ્છેદ 15(7) અને 16(4) ની અંદર જે રિઝર્વેશનની વ્યવસ્થા કરવામાં આવી, તો રિઝર્વેશન ઇઝ નોટ ધ મેટર ઓફ એમ્પ્લોયમેન્ટ, રિઝર્વેશન ઇઝ ધ મેટર ઓફ રિપ્રેઝન્ટેશન, એ પ્રતિનિધિત્વની વાત છે. તો જે પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું એ પ્રતિનિધિત્વના આધારે આપણે 4 પ્રકારની અનામત મળી. એક શિક્ષણમાં અનામત મળી છે, એક નોકરીઓમાં અનામત મળી છે, એક રાજનીતિમાં અનામત મળી છે, અને એક પ્રમોશનમાં અનામત મળી છે. ભારત સરકારે શેડ્યુલ ટ્રાઇબના જે લોકો છે એમને ભારતના બંધારણમાં જે વ્યવસ્થાઓ છે એ પ્રમાણે અનામતનો લાભ મળે એના માટે એને નોટિફિકેશન બહાર પાડ્યું છે. એમાં રાઠવા કમ્યુનિટી છે એ શેડ્યુલ ટ્રાઇબનું જે રિઝર્વેશન છે એમાં શેડ્યુલ ટ્રાઇબની જે સૂચિ છે એમાં એમનું નામ છે. પણ ગુજરાતમાં કેટલાક નાલાયક લોકો જે છે કે જેમણે જાણી જોઈ અને ગુજરાત સરકારનું જે નોટિફિકેશન છે એમાં રાઠવા કમ્યુનિટીનું નામ એમણે બાકાત કરી લીધું. હવે ગુજરાત સરકાર જોડે એવા કોઈ પાવર્સ નથી કે જે ભારતના બંધારણને ચેલેન્જ કરે. ભારતનું બંધારણ છે એમાં કંઈ ચેન્જ કરવું હોય, ફેરફાર કરવો હોય તો એના પાવર્સ ભારતની સંસદ પાસે છે, રાજ્યસભા અને લોકસભામાં. એમાં અલગ અલગ જે જોગવાઈઓ છે એ પ્રમાણે અલગ અલગ મેજોરિટીથી તમે ચેન્જ કરી શકો. સિમ્પલ મેજોરિટી હોય, સ્પેશિયલ મેજોરિટી હોય કે 2/3 મેજોરિટી આપણે એમને કહીએ છીએ, અને સ્પેશિયલ મેજોરિટી વિથ સ્ટેટ. તો ગુજરાત સરકારે જે રાઠવા કમ્યુનિટીને જે અન્યાય કર્યો છે આમાં લગભગ 6,000 જેટલા, જ્યાં સુધી મારી જાણકારી છે મયંકભાઈ, 6,000 જેટલા ઉમેદવારો એવા છે કે જે નોકરીઓથી વંચિત રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના એકલા, કે જેમને રાઠવા કમ્યુનિટીના સર્ટિફિકેટનો ઇસ્યુ શોર્ટ આઉટ થયો નથી. અમે ગઈકાલે બોડેલી મેળા, જે આપણા રાઠ સેનાના માધ્યમથી જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, તો પિંકેશભાઈ, મયંકભાઈ, કમલેશભાઈ, વિષ્ણુભાઈ, ઘણા બધા આપણા બધા ભાઈઓ બેઠા ત્યારે પણ ચર્ચા થઈ. એટલે આપણે જે રાઠવા કમ્યુનિટીના લોકોને કાસ્ટ સર્ટિફિકેટનો જે ઇસ્યુ છે એ કાસ્ટ સર્ટિફિકેટનો ઇસ્યુ શોર્ટ આઉટ થાય ત્યાં સુધી આપણે આપણું આંદોલન છે એને ચાલુ રાખવાનું છે. આ આંદોલન આપણે અત્યારે ભેગા થયા નારા બોલાવીને પછી આપણે ભૂલી જવાનું નથી, આપણે બુદ્ધિથી લડવાનું છે. આંદોલનનો મતલબ એટલે કોઈ તોડફોડ કરવાનો પણ મતલબ નથી થતો. આંદોલનનો મતલબ થાય લોકોને જાગૃત કરવા, પોતાના અધિકારો પ્રત્યે લડવું. આપણે જે રાઠવા કમ્યુનિટીના કાસ્ટ સર્ટિફિકેટના ઇસ્યુ બાબતે રાઠ સેના જે છે એ મજબૂત સંગઠન છે તમારા છોટાઉદેપુરના યુવાનોનું, સાથે સાથે એના બીજા પણ જે સ્થાનિક સંગઠનો છે, રાઠવા સેવા સમાજ છે, સાથે સાથે સામાજિક એકતા જાગૃતિ મિશન છે, એ તમામ લોકોએ આપણે સાથે મળીને લડવાનું છે. આપણે એકલા લડીશું તો ઝડપથી આપણે જીતીશું નહીં, પણ સાથે મળીને લડીશું તો આપણે ઝડપથી જીતીશું. અને સામાજિક એકતા જાગૃતિ મિશન વતી હું તમને ખાતરી આપું છું કે જ્યાં સુધી આપણે આ મેટરનું શોર્ટ આઉટ ન થાય ત્યાં સુધી અમે બધા જ લોકો સામાજિક એકતા જાગૃતિ મિશનના તમામ કાર્યકર્તાઓ તન મન ધનથી તમારા સાથે છે. અને આ આંદોલનનું નેતૃત્વ છે, આંદોલનનું નેતૃત્વ છે એ છોટાઉદેપુર જિલ્લાના લોકો, રાઠવા કમ્યુનિટીના લોકો, તમે બધા લોકો આ આંદોલનનું નેતૃત્વ કરો. મયંકભાઈ, સંગ્રામભાઈ, પિંકેશભાઈ, કમલેશભાઈ, તમારા નેતૃત્વમાં આ આંદોલન ચાલે અને ગુજરાતમાં જે બેઠા છે જે લોકો વિધાનસભાની અંદર એ લોકોને થોડી ઘણી સદબુદ્ધિ આવે અને આપણું નોટિફિકેશન ઝડપથી બહાર કરે. ત્યાં સુધી એ લોકો આપણી વાતને માનવાના નથી, જ્યાં સુધી આપણે નોટિફિકેશન આપણું બહાર કરવાના નથી ત્યાં સુધી આપણે આપણું આંદોલનને ચાલુ રાખવાનું છે. અમે કાલે ચર્ચા કરતા હતા કે બીજા કદાચ ધારાસભ્યો કે સાંસદો મદદ કરે કે ન કરે, આપણે પબ્લિકલી મહેનત કરીને લડવાનું છે. આપણે ધારાસભ્યો અને સાંસદો જે છે એ મદદ કરે સારી વસ્તુ છે, કારણ કે સમાજના પ્રતિનિધિ તરીકે ત્યાં બેઠા છે. પણ માનો કે એ નથી મદદ કરતા
तो આપણે પણ પૂરા દિલથી કામ કરવાનું છે। 1-8-2018 નો જે ગેરબંધારણીય પરિપત્ર હતો, એ પરિપત્રની જે લડાઈ હતી એ ધારાસભ્યો અને સાંસદોએ લડી નથી, એ તમારા જેવા જે નવયુવાનો છે, આપણા ભાઈઓ અને બહેનો છે, એ લોકોએ લડી છે અને એ લડાઈમાં આપણે જીત્યા છે। અને ગુજરાત સરકારે એ ગેરબંધારણીય પરિપત્ર રદ કરવો પડ્યો, તો આપણે પણ જો બધા ભેગા થશું તો ગુજરાત સરકારના લોકોએ આ પરિપત્ર જે છે, રાઠવા કમ્યુનિટીને જે અન્યાય થાય છે એ અન્યાય એને રદ કરવો પડશે। અને મોટા ભાગના જે લોકો છે, અત્યાર સુધી 70 વર્ષથી અન્યાય થાય છે। આપણે હમણાં કનલવા હતું અમારો કાર્યક્રમ, તો મેં કનલવા પણ બધા લોકોને કીધું, કવાટ ઘણા બધા લોકો એકઠા થયા હતા। એટલે આપણો જે પ્રોબ્લેમ છે, આપણા પ્રોબ્લેમનું આપણે પરમેનન્ટ સોલ્યુશન જોઈએ છે, આશ્વાસન નથી જોઈતું। 70 વર્ષથી આશ્વાસનો લીધા છે આપણે, આપણે આશ્વાસન નથી જોતું, આપણે પરમેનન્ટ સોલ્યુશન જોઈએ છે અને સાથે મળીને લડીશું તો આપણે જીતીશું। એટલે સર્વ તમામ લોકોને મારે કહેવું છે કે આપણે ફક્ત ને ફક્ત ખાલી હૈસો કરીને છૂટા પડી જાય એવું નહીં, બુદ્ધિની લડાઈ છે અને લાંબા સમયની લડાઈ છે। બીજું કે આપણા જે આદિવાસી કમ્યુનિટીના લોકો સાથેના જે બીજા અત્યાચારો છે એમાં પણ લડવાનું છે। મોહન ડેલકરના મરવા માટે જેમણે મજબૂર કર્યા છે, એ આરોપીઓના વિરુદ્ધમાં કોઈ જ પગલાં આજ દિન સુધી લેવાયા નથી। તમે વિચાર કરો કે 7 વખતનો સાંસદ જે માણસ, સાંસદ છે એ કોઈ નાની હસ્તી નથી, એમના તો ખૂબ મોટું પદ છે, ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પણ ઘણી બધી મહેનત કરવી પડે છે, પણ મોહન ડેલકર જે છે એ અપક્ષ તરીકે ચૂંટાયા, આપણા માટે પ્રાઉડની વાત છે કે આપણા આદિવાસી કમ્યુનિટીનો માણસ પોતાના બલબૂતા ઉપર પોતાની તાકાતથી એ પોતે અપક્ષ સાંસદ તરીકે ચૂંટાય, તો એ આપણા માટે પ્રાઉડની વસ્તુ છે। પણ આપણા માટે બીજી શરમની વાત એ છે કે એમના આરોપીઓને હજુ સુધી આપણે સજા કરાવી શક્યા નથી। તો આપણે આ બાબતે પણ વિચારવાની જરૂર છે કે મોહન ડેલકર જેવા જો મજબૂત માણસને જો ન્યાય ન મળે તો સામાન્ય માણસની તો શું વિસાપ છે। બીજી ત્રીજી મારે વાત એ તમને કરવી છે કે આપણે બધા લોકો જે મોટી મોટી વાતો કરીએ છીએ, ઘણા બધા લોકો છે કે છે આવું કરી દઈએ અને પેલું કરી દઈએ, આપણા આદિવાસી કમ્યુનિટીની આપણી જે દીકરીઓ છે, આપણી જે બહેનો છે, આખા ગુજરાતની હું વાત કરું છું, એ નાની દીકરીઓ અને બહેનોનું આજે પણ ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે, ખરીદ વેચાણ થઈ રહ્યું છે, આપણા માટે શરમની વાત છે। ગુજરાતની સરકારે હમણાં લવ જેહાદનો કાયદો બનાવ્યો છે, તો આપણે ગુજરાત સરકારને કહેવું છે કે આ લવ જેહાદના નાટકો ભાઈ બંધ કરો, અમારી આદિવાસી સમુદાયની દીકરીઓ જે છે એમના રક્ષણ માટે તમે ક્યારે કાયદો બનાવશો। અને ગુજરાતના 27 ધારાસભ્યોને પણ આપણે પૂછો કે તમે હવે પાર્ટીનું તમે પ્રતિનિધિત્વ કરવાના બદલે સમાજનું પ્રતિનિધિત્વ કરો, તમે કેમ બોલતા નથી કે આદિવાસી સમુદાયની દીકરીઓના રક્ષણ માટેનો કાયદો તમે કેમ નથી બનાવતા। હમણાં જ અરવલ્લી જિલ્લાની અંદર 14 વર્ષની આપણી જે નાની દીકરી છે એમનું આ રીતે ખરીદ વેચાણ જે થઈ રહ્યું હતું, ત્યાં આપણા સામાજિક એકતા જાગૃતિ મિશનના ઉત્તર ગુજરાત ઝોનના પ્રભારી પ્રવીણ અસારી પહોંચ્યા, આપણે પેલા દલાલોને ભગાડ્યા, એના મા બાપને આપણે કીધું કે તમે આ ખોટું કરી રહ્યા છો, આ કાયદેસર તો ગુનો છે જ, પણ તમે સમાજના આત્મસન્માન અને સ્વાભિમાનની સાથે પણ છેડા કરો છો। અને પ્રવીણભાઈ અસારી જે છે આપણા પ્રભારી, એમણે દીકરીને દત્તક લીધી, દર મહિને 1000 રૂપિયા એમના પર્સનલ ખર્ચ માટે, અને જ્યારે દીકરીના લગ્ન થાય એ દીકરીને આપણે પૂછ્યું કે તમારે ક્યાં લગ્ન કરવા છે, એમણે કીધું મારી ઉંમર થશે તો મારે આદિવાસી કમ્યુનિટીમાં મારે લગ્ન કરવા છે, તો એમના લગ્નનો પણ તમામ ખર્ચ સામાજિક એકતા જાગૃતિ મિશનના પ્રભારીએ લીધો। તો આપણા સમાજની અંદર જે નબળા લોકો છે, આર્થિક રીતે નબળા છે, એ લોકોને મજબૂરીથી અમુક એવા ખોટા કામો કરવા પડી રહ્યા છે, તો આપણે એમને જોડે ઉભવાનું છે। એટલે મારી બસ વધારે કોઈ લાંબી તમને વાત નથી કરતો, આ કોઈ ભાષણનો સમય નથી, પણ સમાજનો હું એક ભાઈ છું, તમારો ભાઈ છું, મને પણ અંદરથી દુઃખ છે કે અત્યાચારો થાય છે, અન્યાય થાય છે, તો અત્યાચાર અને અન્યાય સામે આપણે માઇકંગલાઓની જેમ ઊભા છે, હવે આપણે લડવાનો સમય છે। જો આપણે સાચા અર્થમાં બિરસા મુંડાના વારસદાર હોય, ટંટિયા ભીલના વારસદાર હોય, બાબા સાહેબ આંબેડકરના વારસદાર હોય, જયપાલસિંહ મુંડાના વારસદાર હોય, તો હવે આપણે ઘરે ચૂપ બેસવાનું નથી, આપણે આપણા અધિકારો માટે લડવાનું છે। અને બધાએ એકવાર તો મરવાનું જ છે, જિંદગીમાં બધાને મોત આવે છે,
પણ આપણે માઈકાંગલાના જેમ પથારીમાં મરવાનું નથી. આપણે એવું કામ કરવું છે કે જ્યારે આપણે આ દુનિયામાં હયાત ન હોય ત્યારે લોકો યાદ કરે છે. આપણે કેમ બિરસા મુંડાને યાદ કરીએ છીએ? 24 વર્ષની ઉંમરમાં અંગ્રેજોની આવડી મોટી સેનાની સામે લડતા લડતા શહીદ થયા, તો આપણે કહીએ છીએ કે અમે બિરસા મુંડાના વારસદાર છીએ. આપણે આંબેડકરના વારસદાર હોવાનો આપણે દાવો કરીએ છીએ, જયપાલસિંહ મુંડાના વારસદાર હોવાનો દાવો કરીએ છીએ, તો આપણે પોતે આપણા મહાપુરુષોના વિચારોનું પણ અનુકરણ કરવું. ખાલી વાતો કરવાથી કંઈ થાય નહીં, એટલે પ્રેક્ટિકલ કામ કરવાનું છે. અહીંયા ખાસ કરીને છોટાઉદેપુરમાં રાઠ સેના, સમસ્ત રાઠવા સેવા સમાજ અને સામાજિક એકતા જાગૃતિ મિશનના નેતૃત્વમાં આપણા 10 લાખ લોકોના કાસ્ટ સર્ટિફિકેટનો ઇસ્યુ શોર્ટ આઉટ થાય એ આપણી પહેલી પ્રાયોરિટી છે. આ પહેલી પ્રાયોરિટી કહું છું. આ ઇસ્યુ શોર્ટ આઉટ થાય એટલે પછી આપણું આંદોલન પૂરું નથી થતું, પછી બીજા ઘણા બધા પ્રશ્નો છે. કેવડિયા કોલોનીમાં નર્મદા નહેર બની છે સરદાર સરોવર ડેમ, આપણે વાંધો નથી, ભલે બન્યું છે, રાષ્ટ્રનું કલ્યાણ થાય. પણ જે લોકોની જમીનો સંપાદિત થઈ છે, જેમના મકાનો સંપાદિત થયા છે, જે વિસ્તારના જે લોકો છે એમના બાપ દાદાઓએ જે નદીનું રક્ષણ કર્યું છે, જળ સંપત્તિનું રક્ષણ કર્યું છે, એમના વારસદારોને જ અત્યારે પીવાનું પાણી મળતું નથી. તમે કચ્છ પાણી પહોંચાડો છો, કોઈ વાંધો નથી, કચ્છમાં પણ મોકલો, અમને કોઈ વિરોધ નથી, પણ કમસે કમ અહીંયા નર્મદા, મહીસાગર, છોટાઉદેપુર અને પંચમહાલના લોકોને પણ પાણી મળતું છે. તમે કરોડો રૂપિયાની સ્ટેચ્યુ બનાવો છો, પ્રતિમાઓ બનાવો છો, તો એ કરોડો રૂપિયા અમારા વિકાસ માટે કેમ નથી વાપરતા? SC ST સપ્લાનના પૈસા તમે કેમ નથી વાપરતા? આ સવાલ એક તમારા યુવાનોના મગજની અંદર થવો જોઈએ. આ ફક્ત હું બોલું કે વિષ્ણુભાઈ બોલે કે કમલેશભાઈ બોલે કે સંગ્રામભાઈ, મયંકભાઈ કે પિંકેશભાઈ, આ અમારો કોઈ એટલા લોકોનો ઇસ્યુ નથી, આપણા તમામ લોકોનો ઇસ્યુ છે. એટલે આપણા બધા લોકોએ બોલવું પડશે. તો બસ આટલી મારી વાત કરી, મારી વાત પૂરી કરું છું. આપણે બધા લોકોએ સંગઠિત રહેવાનું છે, એક રહેવાનું છે. કોઈ પણ સંજોગોમાં આપણા વચ્ચે મતભેદ હોવા જોઈએ નહીં. સગા બે ભાઈઓ હોય એમના પણ વિચારો થોડા થોડા તો અલગ પડતા જ હોય, પણ અંતે આપણે બધા એક છે, એક બાપના દીકરા છે, આપણે એક રહેવાનું છે. જો તમે છૂટા છૂટા રહેશો તો તમારી વાત કોઈ સાંભળશે નહીં, એક આંગળીને કોઈ પણ તોડી શકે. આપણે બુદ્ધિ બનીશું ને તો દુનિયાની કોઈ તાકાત આપણે ઝુકાવી શકશે નહીં, અને આપણી પાસે બહુ મોટી તાકાત છે. તમને હું કહું કે તમારી શું તાકાત છે, તમને હું કહું છું. હાથી છે ને, હાથી, એ હાથીનું નાનું બચ્ચું હોય ને ત્યારે એમનો જે મહાવત છે એમને નાની સાંકળથી બાંધી દેતા હોય છે, એટલે નાનું બચ્ચું એને તોડવાનો પ્રયત્ન કરે એક વાર, બે વાર, પાંચ વાર, 10 વાર, પણ એ તૂટતું નથી. એટલે મનની અંદર નક્કી કરે કે હવે આ સાંકળ મારાથી તૂટશે. પછી જ્યારે વિશાળ હાથી બને ત્યારે પણ સાંકળ તો એવડી જ હોય, પણ એ ક્યારેય તોડવાનો પ્રયત્ન કરતો નથી. એવી રીતે આપણા સમાજની વાત કરીએ તો આદિવાસી કમ્યુનિટીની હું ખાસ કરીને અહીંયા તમને વાત કરું કે આપણી માનસિકતા છે, આપણે નક્કી કરી લીધું કે આ સરકારની અંદર કે પ્રશાસનની અંદર કે પોલીસ વિભાગની અંદર કે ન્યાયપાલિકામાં અમારું કોઈ સ્થાન જ નથી, અમારો તો જન્મ થયો છે મજૂરી કરવા અને મરી જશું મજૂરી કરવા. માનસિકતાને છોડો, તમારો જન્મ મજૂરી કરવા નથી થયો, તમારો જન્મ આ દેશ ઉપર રાજ કરવા માટે થયો છે, તમારે રાજા બનવાનું છે. પણ રાજા બનવા માટે અત્યારે લોકતંત્ર દેશની અંદર તમારે તમારી સંખ્યા છે એમને એકઠી કરવી. તમે જો તમારી લોકતંત્રની અંદર તમારી તાકાત બતાવો, સંખ્યા એકઠી કરો, તો તમે જીતી શકશો. પહેલાં એવું હતું કે તલવારોથી લોકો યુદ્ધ જીતતા, હવે જે છે એ બોલપેનની લડાઈ છે, તલવારોની લડાઈ નથી, હવે બુદ્ધિની લડાઈ છે. એટલે આપણે બધા લોકોએ ભેગું રહેવાનું છે. રાઠ સેના, સમસ્ત રાઠવા સમાજ, સામાજિક એકતા જાગૃતિ મિશન, ત્રણ સંગઠનના અને એ સિવાય સંગઠનમાં નથી એવા પણ છોટાઉદેપુર જિલ્લાના રાઠવા સમુદાયના તમામ ભાઈઓને મારી વિનંતી છે કે આપણે બધા લોકોએ એક બેનર નીચે કામ કરવાનું છે. આપણે જે ખાલી નારો લગાવવા માટે નથી કે ભાઈ એક તીર એક કમાન, આપણે સાચા અર્થની અંદર આ નારાને સાર્થક કરવાનો છે. અને તમારું આ આંદોલન છે જે ખાસ કરીને કાસ્ટવાઇઝ જે આપણું જે સર્ટિફિકેટનું જે ઇસ્યુ છે, એક કાસ્ટ સર્ટિફિકેટના ઇસ્યુમાં સામાજિક એકતા જાગૃતિ મિશન તરફથી અમે લોકો ખાસ કરીને અમારા જે પ્રતિનિધિ છે અર્જુનભાઈ રાઠવા, કમલેશભાઈ રાઠવા, વિષ્ણુભાઈ રાઠવા, એ લોકોએ નક્કી કર્યું છે કે 15 ઓગસ્ટથી તમામે તમામ ગુજરાતના 33 જિલ્લાઓ અને 249 તાલુકાઓમાં આવેદનપત્રો આપવાના છે. સાથે સાથે સામાજિક એકતા જાગૃતિ મિશનના લેટર હેડ ઉપર નહીં, રાઠ સેનાના લેટર હેડ ઉપર આપો અલગથી,
अलग थी मस्त राठवा सेवा समाज ना लेटर हेड ऊपर आपो, बीजा पण लोकल संगठन ना लेटर हेड ऊपर आपो, कोई धारासभ्य के सांसद पोताना रीते पण आपे अने कोई व्यक्तिगत रीते आपवा मांगे तो पण आपो। पण सरकार ने आपणे कहेवानुं छे के 26 जानुआरी 2022 सुधी में जो आनो शॉर्ट आउट नहीं करता तो आखू छोटा उदयपुर गांधीनगर आववानुं छे, અને જ્યાં સુધી આ પ્રોબ્લેમનું શોર્ટ આઉટ નહીં થાય ત્યાં સુધી અમે અનિશ્ચિત સમયના ધરણા ઉપર બેસવાના છે। હવે આપણે લડવું પડશે, લડ્યા વગર કોઈ વસ્તુ આપણે મળવાની નથી। એટલે તમામ તમે બધા લોકો અહીંયા આજે એકઠા થયા છો વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે, તમામ લોકોને અહીંયા જે તમે ભેગા છો એમને પણ, જે સોશિયલ મીડિયા સાઇટ ઉપર જોઈ છે એમને પણ વિશ્વ આદિવાસી દિવસની ઘણી બધી શુભકામનાઓ છે। આપણા આત્મગૌરવનો પ્રસંગ છે અને આજે છોટાઉદેપુરમાં લગભગ 8-10 જગ્યાએ કાર્યક્રમો થયા, પણ મારી વિનંતી એ છે કે હવે પછી આપણે છોટાઉદેપુરના એક એક ગામમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થાય એવો આપણે પ્રયત્ન કરવાનો છે। ખૂબ ખૂબ આભાર, જય જોહાર, જય આદિવાસી।